આપડી YouTube ચેનલ મિત્રો ટાટ ભરતીની જે ગ્રાન્ટેડ ભરતી છે ટૂંક સમયમાં આવી શકે છે તો એના માટેની આપણે પ્રિપેરેશન કઈ કરીશું તો એના માટે આજે ત્રણ પોઈન્ટ મારી પાસે છે એમાં પહેલું છે ટાટ એક્ઝામનો જે તમારો રિઝલ્ટ છે એની વેલિડિટી કેટલી રહેશે ક્યાં જે એક્ઝામવાળા છે એમાં એપ્લાય કરી શકશે બીજું છે એનું ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લાગશે ત્રીજું છે કે કઈ ઉંમરના લોકો આમાં વેલિડ ગણાશે તો આપણે વારાફરતી ત્રણેય જે ચર્ચા છે એ કરીશું તો વિડીયો એન્ડ સુધી જોઈશો કારણ કે તો જ તમને આ ખ્યાલ આવશે કે જે પોઈન્ટ છે કઈ કયા લીધેલા છે તો પહેલું આપણે જોઈએ ટાટ એક્ઝામ તો ટાટ એક્ઝામનું આઈ થિંક જે 2014ની જે એક્ઝામ પાસ કરેલા છે એ મિત્રો આમાં શાયદ ફોર્મ ભરી શકશે નહીં કારણ કે એની વેલિડિટી છે એ પૂરી થઈ ગઈ છે તો આજે 2019માં જે લોકોએ ભરતી ટાટ પાસ કરેલી હોય તે ગ્રાન્ટેડમાં ફોર્મ ભરી શકશે ટાટ પાસ કરેલી જરૂરી છે કારણ કે તમે સરકારીમાં ભરો કે ગ્રાન્ટેડમાં ભરો તમારી પાસે ટાટ પાસ કરેલી હોવી જોઈએ હવે બીજી વાત આવે છે ડોક્યુમેન્ટની તો ડોક્યુમેન્ટ આમાં ક્યાં ક્યાં જોઈશે કારણ કે ભરતી ટૂંક સમયમાં આવે એમ છે જાહેરાત ટૂંક સમયમાં આવે છે ફોર્મ ભરવાના છે તો તમારે આટલા જે ડોક્યુમેન્ટ છે એ તમારે ક્લિયર કરી જ લેવા પડે જે ડોક્યુમેન્ટ છે એમાં તમારે બીએ છે એમએ છે એમએડ છે તો આવા જે એના જે રિઝલ્ટ છે ટ્રાયલ સર્ટિફિકેટ છે ડિગ્રી સર્ટિફિકેટ છે આ ત્રણ હોવા જોઈએ અને ઇવન બીએડ છે તો એનું એનસીટીઆર ની જે માન્યતાનું સર્ટિફિકેટ છે એ પણ હોવું જોઈએ એ જરૂરી છે તો આનું જે લિસ્ટ વાઇઝ એક વિડીયો છે મારો તમે આગળ સર્ચ કરીને જોઈ શકશો મારી ચેનલ ઉપર તો એના એક સરસ જે લાઇન પ્રમાણે એક વિડીયો બનાવેલો છે પછી વાત આવે છે ઉંમરની તો ઘણા મિત્રો મને આમાં પૂછે છે કે ગ્રાન્ટેડની ભરતીમાં ઉંમર મર્યાદા કેટલી છે તો ઉંમરની મર્યાદા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં છે આઈ થિંક 42 જેટલી છે પરંતુ ગ્રાન્ટેડમાં કોઈ ઉંમર મર્યાદા આપેલી નથી અને હોતી નથી કારણ કે ગ્રાન્ટેડ છે એટલે ઉંમર મર્યાદા નથી તો આજે તમારો પ્રશ્ન છે એ સોલ્વ થઈ ગયો છે કે ઉંમર મર્યાદા નથી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે તમે આગળ મારો જે વિડીયો છે જોઈ શકો છો એમાં ક્લિયર મેં આપેલું છે કે ક્રિમિનલ સર્ટિફિકેટ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જોઈએ છે જાતિનો દાખલો શું જોઈએ છે એ બધા જે એમાં લિસ્ટમાં છે અને ત્રીજું ટાટ એક્ઝામ નું હતું ઘણા મને પ્રશ્નો કરતા હતા કે 2014 નું રિઝલ્ટ ચાલશે કે નહીં તો એ પણ આમાં મેં પોઈન્ટ લીધેલો છે અને જે મેરિટની ગણતરી છે એના માટેનો વિડીયો છે એ પણ તમે નેક્સ્ટમાં જોઈશો એટલે આપણે જે આ વિડીયો છે અહીંયા સમાપ્ત કરીએ છીએ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે થેન્ક યુ ફોર વોચિંગ